10 જાન્યુઆરી ના રોજ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ થવા જઈ રહ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો આ વખતે પણ મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ની જે 10મી જે છે 10મી વાઇબ્રન્ટ સમિટ શરૂ કરવામાં આવશે. તૈયારીઓની જો વાત કરવામાં આવે તો અહીંયા જે પેવર બ્લોક છે તે જે ખરાબ થઈ ગયા હોય તેને અત્યારે સુધારવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જો બીજી વાત કરવામાં આવે તો આ તમે જે દ્રશ્યો જોઈ શકો છો તે મહાત્મા મંદિરની અંદરના સંકુલના આ દ્રશ્યો છે કે જ્યાં લોકો ચાલતા હોય છે તે હવે ખરાબ થઈ ગયા છે, જેથી હવે તેને બદલાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત આ તમે જે જોઈ રહ્યા છો તે એક વાઇબ્રન્ટ ગુજરાતના પોસ્ટરો અહીંયા લગાવવામાં આવશે એની પણ આ ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. બેનરો માટેની આ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 તારીખે એટલે કે 10 જાન્યુઆરી 2022 ના રોજ બપોરે 2:30 કલાકે વાઇબ્રન્ટ મહોત્સવ ખુલ્લું પાડશે. જે રીતે રાજીવ ગુપ્તા કે જેઓ ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ છે તેઓએ જણાવ્યું હતું કે આ વર્ષનું વાઇબ્રન્ટ જે ભૂતકાળમાં જે 9 વાઇબ્રન્ટ થયા છે તેનાથી અલગ રીતનું હશે. કારણ કે મહામારી છે, મહામારી હવે પૂર્ણતાના આવે છે ત્યારે આ જે વાઇબ્રન્ટની આયોજન છે તે ખાસ કરવામાં આવ્યું છે. તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત મહામારી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતનું જે સૂત્ર આપ્યું હતું તે સૂત્રને સાકાર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા જે વાઇબ્રન્ટ સમિટ યોજવામાં આવી રહ્યું છે તે પણ વાઇબ્રન્ટ સમિટની જે થીમની વાત કરવામાં આવે તો આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનું સૂત્ર સાથેની આ થીમ રાખવામાં આવી છે. આ ઉપરાંત 1 ડિસેમ્બરથી 9 જાન્યુઆરી સુધી અલગ અલગ ફ્રી વાઇબ્રન્ટ ઇવેન્ટનું આયોજન પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. પાર્થ જાની, ઈટીવી ભારત, ગાંધીનગર. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.